નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવી. ટોટલ ત્રણ પ્રકારની માહિતી આપણે મેળવી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીયની અંદર વહેંચાયેલું છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે પછી હવે આગળ જઈએ શહેરી પ્રશાસન. ચલો, શહેરી પ્રશાસન એટલે શું થશે? તો કે શહેરની અંદર વધતી જતી વસ્તી અને એને જે ભાગ લાગે એને આપણે શહેરી પ્રશાસન કહીએ છીએ. ચલો જોઈએ એની અંદર શું છે. આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા હોય તો ત્યાં નગરપાલિકા હશે. 5 લાખથી જો વધુ આવી જાય તો એ શહેરોની અંદર મહાનગરપાલિકા હશે. તો આ રીતના નગરપાલિકા અને મહાનગરપાલિકાની વિભાગણી થયેલી જોવા મળે છે. તો નગરપાલિકા અને મહાનગરપાલિકા આવી રીતના વિભાજિત કરવામાં આવેલી છે. 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતું શહેર હોય તો ત્યાં નગરપાલિકા હશે. 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતું હશે ત્યાં મહાનગરપાલિકા જોવા મળશે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે. કોના આધારે નક્કી થશે? વસ્તીના આધારે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે. દર 5 વર્ષે શું થશે? ચૂંટણીઓ દર 5 વર્ષે નગરપાલિકાની, મહાનગરપાલિકાની વગેરેની ચૂંટણીઓ દર 5 વર્ષે થશે. હમણાં જ આપણા વિસ્તારની અંદર ચૂંટણી આવી હતી, દરેકને ખ્યાલ છે ને, નગરપાલિકાની પણ હતી, મહાનગરપાલિકાની હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધાની હતી. તો કહેવાનો મતલબ એ કે ચૂંટણી છે એ દર 5 વર્ષે કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. તમામ મતદારો, મતદારો એટલે કે જે મત આપી શકે હોય એવા, એટલે મત આપી શકે એવા કોણ હોય છે? 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના હોય તેવા વ્યક્તિ. ચલો એમાં પહેલો ભાગ જોઈએ, નગરપાલિકા. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. કેટલી વસ્તી કીધી છે? 25,000થી વધુ વસ્તીવાળું કોઈ શહેર જોવા મળશે તો ત્યાં શું લાગેલી હશે? નગરપાલિકા. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. નગરપાલિકાની સભ્યની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હશે? 28. ત્યાર પછી જોઈએ રચના. ચલો નગરપાલિકાની રચના કઈ રીતના થાય છે? નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડની અંદર વહેંચવામાં આવેલા છે. નગરપાલિકાના વિસ્તારને છે એ વસ્તીના આધારે, કોના આધારે? વસ્તીના આધારે વિવિધ વોર્ડની અંદર એને વિભાજિત કરી દીધેલા છે. 1 વોર્ડની અંદર 4 સભ્યો હોય છે. 1 વોર્ડમાં કેટલા સભ્યો હશે? 4 સભ્યો. આપણે તે આપણા વિસ્તારમાં 1 વોર્ડની અંદર 4 સભ્યો ઊભા હોય ને, તો એ રીતના. અને જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. એમાંથી 50% કોણ હોય છે? મહિલા અનામત સભ્યો. જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. કોની નિમણૂક કરવામાં આવશે? પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી એટલે કે નિમણૂક કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા કહેવાય. પ્રમુખ એ શું કહેવાય? ચૂંટાયેલા વડા. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે? 2.5 વર્ષનો.
જો ચૂંટણી છે એ દર 5 વર્ષે થશે, પરંતુ આ જે પ્રમુખ છે એ દર 2.5 વર્ષે ચૂંટાય. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. કયું પદ સંભાળે છે? અધ્યક્ષ પદ. અધ્યક્ષ પદ એટલે શું થશે? તો કે મેઇન વ્યક્તિ હોય એ સ્વરૂપના. ત્યાર પછી આપેલો છે વહીવટ. શું આપેલો છે? વહીવટ. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. વિવિધ શ્રેણી રચના કરવામાં આવે છે સમિતિઓની, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવે છે. આ અલગ અલગ સમિતિઓની શું કરવામાં આવે છે? રચના, જેના કારણે દરેક વહીવટ છે કેવો બને છે? સરળ બને છે. બરાબર. કારોબારી સમિતિ છે એ પ્રમાણે કાર્ય કરતી હોય છે, નાણાં સમિતિ છે કાર્યનું એ પ્રમાણે કરતી હોય છે, આરોગ્ય અને સફાઈ સમિતિ છે તો એ કાર્ય એ પ્રમાણે કરતી હોય છે, બાંધકામ સમિતિ છે તો એનું કાર્ય એ રીતના કરતી હોય છે, અને અન્ય કોઈ વિવિધ જો જરૂરિયાત પડે તો એ પ્રમાણેની સમિતિની રચના કરવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર ગણવામાં આવે. શું ગણવામાં આવે છે? ચીફ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. કોણ કરે છે? રાજ્ય સરકાર. ચલો, આ છે આપણો વહીવટ. વહીવટની અંદર શું સમજીએ આપણે? વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, પછી સમિતિઓના નામ આપેલા છે, ત્યાર પછી નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર ગણે અને એમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કાર્યો. નગરપાલિકાના કાર્યો શું છે એના વિશે માહિતી મેળવીએ. નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. ચલો, નગરપાલિકાના જે નગરજનો છે, બરાબર, આપણા શહેરની અંદર દરેક વ્યક્તિને છે એ નીચે પ્રમાણેની સુવિધા મળવી જોઈએ ને. કઈ કઈ સુવિધા? તો કે પહેલી સુવિધા છે પાણી પુરવઠાની વ્યવસ્થા. ચલો, આપણા ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી આવવું જોઈએ અને પાણી ગમે ત્યારે આપણે જરૂરિયાત પડે ત્યારે આપણે એનો ઉપયોગ પણ કરી શકતા હોવા જોઈએ, કારણ કે તો જ કામનું, નહીંતર કાંઈ કામનું છે નહીં. હવે આપણે દરેક પાણી છે જુઓ, ખાવા પીવા, નાહવા, રસોઈ બનાવવા, દરેક માટે આપણે પીવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો હવે પાણી છે એ માનો કે સવારમાં આવતું હોય તો આપણે પાણીની વ્યવસ્થા કરવી પડશે ને, તો એ પાણી પુરવઠા વ્યવસ્થા કહેવામાં આવે છે. ત્યાર પછી રસ્તા ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા. રસ્તા પણ ચોખ્ખા રાખવા પડશે, ગંદા પાણીનો નિકાલ કરવો પડશે, સફાઈની વ્યવસ્થા રાખવી પડશે. આ દરેક કાર્ય છે કોણ કરશે? નગરપાલિકા. ત્યાર પછી નગરપાલિકાની અંદર જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી. ચલો, નગરપાલિકાની અંદર જન્મ મરણ, જન્મ થાય એમની પણ, મરણ થાય એમની પણ, અને લગ્ન થાય તો લગ્નની પણ નોંધણી કરવી પડે છે. તો આ નોંધણીની કામગીરી કોણ કરશે? નગરપાલિકા. નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા. નગરનું આયોજન કરવાનું છે અને શિક્ષણની વ્યવસ્થા પણ કરવી પડશે. અગ્નિશમન અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્ય હોય. અગ્નિશમન હોય તો એ, અને જે અખાદ્ય પદાર્થો હોય, ખાવા લાયક હોય નહીં એવા જે પદાર્થો છે એના વેચાણ સામે શું કરવાની છે? કાર્યવાહી કરવાની છે. કારણ કે ખાદ્ય પદાર્થો જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, અખાદ્ય પદાર્થો ક્યારેય વેચાણમાં લેવાય નહીં, તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડે છે. બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું કામ કરશે.
કોણ કરશે કાર્ય? નગરપાલિકા. કયું કયું કાર્ય કરશે? દરેક લોકોને બગીચા, પુસ્તકાલયો આ સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ. ચાલો, સાંસ્કૃતિક ભવનો છે અને સભાગૃહનું નિર્માણ કરવાનું છે તો એની પણ કાર્યવાહી કોણ કરશે? નગરપાલિકા. તો એટલા વિદ્યાર્થી મિત્રો એના કાર્યો છે. તો દરેકને એક કાર્ય વિશે માહિતી મળી ગઈ. તો આજે આપણે જોયું કે નગરપાલિકા કઈ રીતના એમની રચના છે, વહીવટ છે અને એમના કાર્યો છે. વિડીયો સ્ટોપ કરીને શહેરી પ્રશાસનથી લખવાનું છે. અહીંયા સુધી લખવાનું છે.